હજી થોડા દિવસ પહેલા જ આરટીઓ કચેરીમાં સ્ટાફ દ્વારા ઉધઈ ખાઈ ગયેલા ડોક્યુમેન્ટ સળગાવ્યાની ઘટના ચર્ચાનો વિષય બની હતી, ત્યારે આજે ફરી એક સરકારી કચેરીમાં આગ લાગવાથી અગત્યના ડોક્યુમેન્ટ સળગી જતા ફરી ચર્ચાનો દોર શરૂ થયો છે. બંને ઘટનામાં સામે તો એ રહી છે કે બંને ઘટના જાહેર રજાના દિવસે જ બની છે. ભાવનગરની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં રજાને દિવસે અચાનક જ કચેરીમાં કોઈ કારણસર આગ લાગી હતી. જો કે આગની જાણ થાય તે પહેલા મોટાભાગના ડોક્યુમેન્ટ આગમાં બળીને ખાક થઈ ગયા હતા. આગ અંગે ફાયર સ્ટાફને જાણ થતાં જ ફાયર સ્ટાફ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે આગ કયા કારણસર લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ કચેરીના કર્મચારીઓને જણાવ્યા પ્રમાણે જી સ્વાન રૂમમાંથી આગ લાગી હોય તેવું લાગે છે. તેઓના જણાવ્યા પ્રમાણે આગમાં જી સ્વાન રૂમમાં રહેલ ફાઇલો જેવા કાગળો સળગ્યા છે, કોઈ મહત્વના દસ્તાવેજ સળગ્યા નથી. જો કે આ પહેલા આરટીઓ કચેરીમાં કચેરીના સ્ટાફ દ્વારા જ રજાને દિવસે અગત્યના ડોક્યુમેન્ટ કચેરી કમ્પાઉન્ડમાં સળગાવવામાં આવી રહ્યા હતા, જે અંગે મીડિયાને જાણ થતાં મીડિયા ત્યાં દોડી ગયું હતું અને બાદમાં આરટીઓ અધિકારીઓ દ્વારા પોતાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટના બન્યા પછી આ કચેરીના કોઈ ઉચ્ચ અધિકારી અહીં ફરક્યા પણ ન હતા. આ ઘટના પણ રજાના દિવસે જ બનતા ચર્ચાનો વિષય બની હતી. એ તો અત્યારે ખ્યાલ નથી, પણ આ જોતા એવું લાગે જી સ્વાન નું એક બોર્ડ હતું ને આખું આખી બહુમાળી બિલ્ડિંગ નું. આ કયો વિભાગ છે? શિક્ષણ વિભાગ. આજે રવિવાર આટલા બધા એવું કઈ શું લાગે? આજરોજ 10:50 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે બહુમાળી ભવનમાં આગ લાગેલ છે. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી બહુમાળી ભવનમાં આવેલ શિક્ષણ વિભાગમાં ફાયર થયેલ. તુરંત એક ગાડી ફાયર ફાઇટિંગ કરીને આગ બુઝાવી નાખેલ છે. શિક્ષણ વિભાગમાં આગ લાગેલ છે અને એના ડોક્યુમેન્ટ અને ફાઇલો બધી સળગીને ખાક થઈ ગઈ. આગને કારણે લાગવામાં આવી છે? આગનું કારણ જાણવા મળેલ નથી, તપાસ ચાલુ છે. આજે બુધેલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ વોર્ડ નંબર 7માં છેલ્લા ઘણા સમયથી મદારી લોકોની વસાહત આવેલી છે, જ્યાં મદારી નગરના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ વોર્ડ નંબર 7માં છેલ્લા ઘણા સમયથી મદારી લોકોની વસાહત આવેલી છે, ત્યારે વસાહતમાં ભર ઉનાળે સ્થાનિક રહીશોના પાણી માટે પુકારો પડી રહ્યા છે. 2000ની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે. અહીંયા બોર કે કોઈ અન્ય જગ્યાએ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. અને અત્યારે ઉનાળાની સિઝનમાં મહિલાઓ વૃદ્ધો પીવાના પાણી માટે વલખા મારે છે અને દૂર દૂર જઈને પાણી ભરી લાવતા વિસ્તારના સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો નગરપાલિકાના અધિકારીઓ આ સ્થાનિક રહીશોની સમસ્યાનું સમાધાન કરવું જોઈએ અને 2000ની વસ્તી ધરાવતા મદારી નગરમાં લોકોની રજૂઆતો પ્રત્યે ધ્યાન આપવું જોઈએ તેવી લોક લાગણી પ્રબળ બની છે. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.